नमस्कार, હું મનીષા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કપડવંજ પહોંચ્યા છે, જ્યાં તેમના દ્વારા 156 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિકાસના કાર્યોનું તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું, જે સમય દરમિયાન તેમની સાથે રાજ્યના મંત્રી દેવુસિંહ ચૌહાણ, સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય જે દંડક છે પંકજભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ 156 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું. બંદે 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 માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી, તેમજ માનનીય મંત્રીશ્રી, ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ, માનનીય દંડકશ્રી તેમજ મહાનુભાવો, સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પ્રમુખ બેન શ્રી રમીલાબેન થોરી, શ્રી હર્ષભાઈ પટેલ, શ્રી ગોપાલભાઈ પટેલ જી ચૌહાણ સાહેબ, માન્ય સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ, ગુજરાત વિધાનસભાના માન્ય મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ, માન્ય પ્રમુખ બેન શ્રી નયનાબેન પટેલ, માનનીય ધારાસભ્યશ્રી તેમજ મહાનુભાવો, નગરપાલિકાના માન્ય પ્રમુખશ્રી, માન્ય કલેક્ટર સાહેબશ્રી, માન્ય ડીસી સાહેબશ્રી તેમજ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ દ્વારા દીપ પ્રજ્વલન કરીને કાર્યક્રમનો શુભારંભ જોરદાર તાળીથી વધાવીએ. આ કીર્તિ તોરણની કાષ્ઠ પ્રતિમાથી માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનું અધકેરું સ્વાગત થઈ રહ્યું છે. સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ કીર્તિ તોરણ બનાવ્યું હતું. કીર્તિ સ્તંભની દાણી હાઈસ્કૂલના શ્રી નરેન્દ્રસિંહ દ્વારા જોરદાર તાળીથી વધાવીએ. એસડીએમ સાહેબશ્રી કપડવંજ દ્વારા અર્પણ થઈ રહી છે, જોરદાર તાળીથી વધાવીએ. ગણપતિની પ્રતિમા અને બુકે દ્વારા સ્વાગત, જોરદાર તાળી જોડાવીએ. માને શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ દ્વારા સ્વાગત. અને એક સમયે પ્રેશભાઈ પારેખ, મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી શ્રી કપડવંજ શહેર સંગઠન, આપ સૌને વિનંતી કરીએ છીએ. અને ઐતિહાસિક ધરા ઉપર તેમજ ગુજરાતની આ ઐતિહાસિક નગરી